હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ધોરણ 4 વિષય ગણિત. હવે એમાં આપણે પ્રકરણ 3 ગોપાલનો પ્રવાસ ત્યાં સુધી શીખી ગયા. હવે આપણે પ્રકરણ 4 ટિક 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 વિશે સમજીશું. હવે જો આગળના બે પીરિયડમાં મેં તમને બધી સમજૂતી લખાવી છે કે ઘડિયાળમાં 3 કાંટા હોય છે, કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. પછી ઘડિયાળમાં 1 થી 12 સુધી અંકો લખેલા હોય છે. પછી વારના નામ કે અઠવાડિયાના દિવસો 7 છે. પછી મહિનાના નામ અને કયા મહિનામાં કેટલા દિવસો હોય છે તે પણ મેં તમને સમજાવ્યું હતું. હવે આજે આપણે ઘડિયાળ દોરીને તેમાં સમય દર્શાવતા શીખવાડીશું. હવે દરેક વિદ્યાર્થીઓને મેં કીધું હતું કે દરેક વિદ્યાર્થીઓએ ઘરે જાતે ઘડિયાળ જોતા શીખવાનું છે. હવે દરેક વિદ્યાર્થી પોતાનું પાઠ્યપુસ્તક ખોલે અને એમાં પાના નંબર 35 પર ધ્યાન આપે. હવે જુઓ પાના નંબર 35, એમાં આપ્યું છે પ્રકરણ 4 ટીક ટીક ટીક. પંકજ અને સાનિયા શાળાએથી કોનું ઘર વધારે દૂર છે તેની ચર્ચા કરી રહ્યા હતા. હવે જો પંકજ અને સાનિયા નામના બે વિદ્યાર્થીઓ છે, એ શાળાએથી કોનું ઘર વધારે દૂર છે એની ચર્ચા કરી રહ્યા હતા. મારે શાળાએ પહોંચવા 5 મિનિટ જેટલું ચાલવું પડે છે. હવે પંકજ કહે છે કે મારે શાળાએ પહોંચવું હોય તો ફક્ત 5 મિનિટ જેટલું ચાલવું પડે છે. હવે જો સાનિયા શું કહે છે, મારે શાળાએ પહોંચવા માત્ર 2 મિનિટ જ ચાલવું પડે છે. હવે સાનિયા એવું કહે છે કે મારે શાળાએ પહોંચવું હોય તો ફક્ત 2 મિનિટ જ ચાલવું પડે છે. અશક્ય, તારું ઘર શાળાથી દૂર છે. એટલે પંકજ શું કહે છે, એ શક્ય નથી. કેમ કે તારું ઘર તો શાળાથી વધારે દૂર છે. પણ મેં મારી ઘડિયાળ જોઈ. હવે સાનિયા શું કહે છે, પણ મેં મારી ઘડિયાળમાં જોયું તો મારે 2 મિનિટનો જ સમય લાગે છે. હું શાળાએ જવા 7 વાગે નીકળી. હવે જુઓ સાનિયા 7 વાગે શાળાએ જવા માટે નીકળે છે. હવે શું કહે છે એ જુઓ, જ્યારે હું શાળાએ પહોંચી ત્યારે મિનિટ કાંટો 2 ઉપર હતો. હવે હું અહીંયા તમને ઘડિયાળ બતાવું છું. દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તક ખોલીને ધ્યાન આપતા હોય તો ધ્યાન આપે અને અહીંયા જુએ કે આ 7 વાગે સાનિયા શાળાએ જવા નીકળી છે. હવે શાળાએ પહોંચી ત્યારે મિનિટ કાંટો 2 ઉપર હતો, બરોબર? એટલે સાનિયા શું કહે છે કે મને ત્યાં પહોંચતા 2 મિનિટનો સમય લાગ્યો. શું તો તે 7 ને 2 મિનિટ જ થઈ ને, અથવા 7 ને 2? તો 7 ને 2 મિનિટ થઈ તો ના, 7 ને 10 મિનિટ થઈ. કે કલાક મિનિટ કાંટો 12 ઉપરથી ખસીને 1 ઉપર આવે એટલે 5 મિનિટ થાય, 1 ઉપરથી ખસીને 2 ઉપર આવે એટલે 10 મિનિટ થાય. એવું તમને હું અહીંયા હમણાં ઘડિયાળ દોરીને બતાવું છું. હવે બધા પાના નંબર 36 ખોલે. તારી ભૂલ થાય છે, તું 7:10 વાગે શાળાએ પહોંચી. જો હવે પંકજ શું કહે છે કે તારી ભૂલ થાય છે, તું શાળાએ કેટલા વાગે પહોંચી? 7:10 વાગે. એટલે પંકજને ઘડિયાળ જોતા આવડતું હતું પણ સાનિયાને ઘડિયાળ જોતા આવડતું નહોતું. એટલે સાનિયા શું કહે છે કે કેવી રીતે? એટલે પંકજ કે તને આ આંકડા વચ્ચે પાતળી લીટીઓ દેખાય છે? હા, તો શું? હવે જો પંકજ સાનિયાને પૂછે છે કે તને જે આ 1 અને 2 નો આંકડો છે એની વચ્ચે જે પાતળી લીટીઓ કરેલી છે તે દેખાય છે? એટલે સાનિયા કહે છે હા, તો શું? મિનિટ કાંટાએ 12 પછી 10 લીટીઓ પસાર કરી, તેથી 7 અને 10 મિનિટ અથવા 7:10 લખાય. જો હવે મેં તમને સમજાવ્યું ને કે 12 પછી 1 ઉપર કાંટો આવે એટલે 5 મિનિટ થાય અને 2 ઉપર કાંટો આવે એટલે 10 મિનિટ થાય. એટલે પંકજ કહે છે કે મિનિટ કાંટાએ 12 પછી કેટલી લીટીઓ પસાર કરી? 10 લીટીઓ. એવું હમણાં તમને બોર્ડ પર દોરીને સમજાવું છું. એટલે કેટલી મિનિટ થઈ? 7 કલાક અને 10 મિનિટ. હું 7 વાગે શાળાએ જવા નીકળ્યો. હવે પંકજ કહે છે કે હું 7 વાગે શાળાએ જવા નીકળ્યો હતો. હું 7 ને 5 વાગે પહોંચ્યો. જો મિનિટનો કાંટો 5 લીટીઓ ખસ્યો. હવે પંકજ કહે છે હું શાળાએ જવા કેટલા વાગે નીકળ્યો? 7 વાગે. અને મિનિટ કાંટો 2 ઉપર આવ્યો એટલે કે હું શાળાએ પહોંચી ગયો. એટલે 7 કલાક ને 5 મિનિટ થઈ. હવે જો નીચે
અભ્યાસ આપ્યો છે કે ત્રણ મિત્રો ઘડિયાળમાં સમય જુએ છે, કોણ સાચું છે? તો હવે દરેક વિદ્યાર્થીઓને ઘડિયાળ જોતા આવડી ગઈ છે, ન આવડી ગઈ હોય તો ઘરે પ્રેક્ટિસ કરવાની છે. હવે પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપો. હવે પહેલી ઘડિયાળ છે એમાં જુઓ, હું તમને અહીંયા બતાવું છું. આ પહેલી ઘડિયાળ છે એમાં કેટલા વાગ્યા છે? તો 3 વાગ્યા છે. પછી આ બીજી ઘડિયાળ છે એમાં 5:35 થઈ છે, અને આ ત્રીજી ઘડિયાળ છે એમાં 7:15 થઈ છે. તો આ સમય તમારે તમારી ચોપડીમાં ગોળ કરી દેવાનું છે આ સમય ઉપર. હવે જુઓ, સામે આપ્યું છે પાના નંબર 37 કે નીચે આપેલ સમયને ઘડિયાળમાં દર્શાવો કે 3:10, 6:40, 4:45, 2:20, 3:15 અને 7:35. બરાબર? તો આ સમય આપણે હમણાં હું તમને ઘડિયાળમાં બતાવું છું. પછી તમારે ઘરકામની નોટમાં જુદી જુદો સમય દર્શાવતી 8-10 જેટલી ઘડિયાળો દોરવાની છે. હવે જો નીચે આવ્યું છે, શું તમને આકાશ દર્શન ગમે છે? જો હા, તો હવે તમને રસ પડશે. હવે પહેલો સવાલ આપ્યો છે કે તમારા વિસ્તારમાં સૂર્ય કયા સમયે ઉગે છે? તો હવે જો દરેકના ઘરે પેપર આવે છે ને, છાપું, સમાચાર પત્ર કહે છે. હવે એ સમાચાર પત્રમાં રોજે રોજ સૂર્ય ઉગવાનો અને સૂર્ય અસ્તવાનો સમય આપ્યો હોય છે. તો હવે તમારા વિસ્તારમાં સૂર્ય કયા સમયે ઉગે છે? તો એમાં આપણે આજે આજનો સમય લખીશું કે આજે સૂર્ય કેટલા વાગે ઉગ્યો છે. તો 6:35. હવે રોજે રોજ સૂર્યનો ઉગવાનો સમય એક સરખો હોતો નથી. રોજે રોજ સૂર્યનો ઉગવાનો સમય જુદો જુદો હોય છે. સૂર્ય ક્યારે આથમે છે? તો હવે આજનો સૂર્ય આથમવાનો સમય છે 6:18 કે 6:35 ઉગ્યો અને 6:18 આથમી ગયો. બરોબર? એટલે 6:18 આજે સાંજે સૂર્ય આથમશે. પેપરમાં દરરોજ નો સૂર્ય ઉગવાનો અને સૂર્ય આથમવાનો સમય આપેલો હોય છે. આમાં આપણે આજે આ પ્રકરણ ભણીએ છીએ એટલે આજનો સમય લખવાનો છે કે 6:35 સૂર્ય ઉગ્યો છે અને સાંજે 6:18 સૂર્ય આથમશે. હવે જો નીચે આપ્યું છે, શું દરરોજ સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સરખો હોય છે? તો ના, તિથિ પ્રમાણે સૂર્ય ઉગવાનો અને સૂર્ય આથમવાનો સમય દરરોજે જુદો જુદો હોય છે. શિયાળાની ઋતુમાં ઋતુ અને તિથિ પ્રમાણે તેમાં ફેરફાર જોવા મળે છે. શિયાળાની ઋતુમાં સૂર્ય વહેલો આથમી જાય છે. બરાબર? એટલે કે વહેલું અંધારું થઈ જાય છે. તમને ખબર છે ને વિદ્યાર્થીઓ કે આપણે શિયાળો આવે એટલે શાળામાં છૂટવાનો સમય પણ થોડો વહેલો થઈ જાય છે. કે તો સૂર્ય વહેલો આથમી જાય છે એટલે અંધારું વહેલું પડે છે. જુદા જુદા મહિનાઓમાં સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સમાચાર પત્રમાં જુઓ. જો મેં હમણાં તમને સમજાવ્યું ને કે તમારા ઘરે જે સમાચાર પત્ર પેપર આવતું હશે એમાં રોજે રોજનો સૂર્ય ઉગવાનો અને સૂર્ય આથમવાનો સમય આપેલો હોય છે. તો હવે દરેક વિદ્યાર્થીઓએ આજથી એ સમય જોવાનો છે અને આજથી 15 દિવસ સુધી સૂર્ય ઉગવાનો અને સૂર્ય આથમવાનો સમય તમારી નોટબુકમાં નોંધવાનો છે. એટલે તમને ખબર પડી જશે કે રોજ સૂર્ય જુદા જુદા સમયે ઉગે છે અને જુદા જુદા સમયે આથમે છે. હવે પાના નંબર 38 એમાં આપ્યું છે કે ચિત્ર જોઈને આ સ્થળના સમયની કલ્પના કરો. જો હવે એમાં એક ચિત્ર આપ્યું છે, શેનું છે? ફ્રાન્સના પેરિસ શહેરનું છે. પેરિસનો એફિલ ટાવર છે કે આ ચિત્ર ફ્રાન્સના પેરિસ શહેરનું છે. પેરિસમાં ઉનાળા દરમિયાન રાત્રિ 9 વાગ્યા પછી સૂર્ય આથમે છે. આ ફોટો રાત્રિના સમયે લેવામાં આવેલો છે, પરંતુ શિયાળામાં અહીં સાંજના 4 વાગ્યાથી અંધારું થાય છે. જો હવે આ ચિત્ર એક આપ્યું છે, હું તમને બતાવું છું કે આ પેરિસનો એફિલ ટાવર છે. બરાબર? હવે આ પેરિસમાં રાત્રે ઉનાળો હોય ત્યારે રાત્રે 9 વાગ્યા પછી સૂર્ય આથમે છે. આપણે કોઈ દિવસ 9 વાગ્યા પછી આથમે છે? ના, આપણે 7-7:30 એવું હોય, ઉનાળાની ઋતુ હોય તો પણ 7
સૌથી પહેલા તમે પરિકરથી દોરો તો ઘરકામની નોટમાં જ દોરવાની પ્રેક્ટિસ કરજો, કારણ કે આ ખૂણાવાળો ભાગ છે તો તમારી નોટમાં કાણું પડી જશે તો પાછળના બધા પાના બગડશે. પરિકરથી ફાવે તો કોઈ સવાલ નથી, પણ અહીંયા બહુ વજન આપવાનું નહીં, નહીંતર આ વજન આપશો તો એ ભાગમાં કાણું પડી જશે. બરાબર? એટલે શાંતિથી પહેલાં ધીમે ધીમે ઘડિયાળ ઘરકામની નોટમાં પ્રયત્ન કરજો દોરવાનો, અને ના ફાવે તો મમ્મીની બંગડી હોય એનાથી ગોળ દોરીને કરજો. બરાબર? હવે જુઓ આ ઘડિયાળ આ વચ્ચે બરાબર ટપકું કરી લેવાનું, અને પછી આવી રીતે ઘડિયાળ ગોળ દોરી દેવાનું. બરાબર? હવે ગોળ દોરી દો, પછી એની બરાબર ઉપર એક કાંટો અને એક કાપો કરવાનો, એક કાપો સામે કરવાનો, એક કાપો આ બાજુ કરવાનો, એક કાપો આ બાજુ કરવાનો. હવે આપણને ખબર છે કે ઘડિયાળમાં મિનિટ થાય, ત્રણ પર આવે એટલે 15 મિનિટ થાય,
25 મિનિટ થાય 6 ઉપર આવે એટલે 30 મિનિટ થાય 7 પર 35 મિનિટ 8 પર આવે એટલે 40 મિનિટ 9 પર 45 મિનિટ બરાબર 10 પર આવે એટલે 50 મિનિટ 11 પર આવે એટલે 55 મિનિટ બરાબર અને જ્યારે 12 પર આવે એટલે 60 મિનિટ એટલે કે 1 કલાક થાય બરાબર હવે આ બધું મેં તમારી સમજૂતી માટે લખ્યું છે બરાબર તમે એક ઘડિયાળ દોરો તો તમારી નોટમાં આવી જ રીતે દોરજો એટલે તમને ખ્યાલ આવે અને ભૂલ પડે નહીં કે 12 3 પર આવે તો 15 મિનિટ 4 પર આવે તો 20 મિનિટ 5 પર આવે તો 25 મિનિટ 6 પર આવે તો 30 મિનિટ 7 પર આવે તો 35 મિનિટ 8 પર આવે તો 40 મિનિટ 9 પર આવે તો 45 મિનિટ 10 પર આવે તો 50 મિનિટ 11 પર આવે તો 55 મિનિટ અને 12 પર આવે તો 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમય થાય હવે જો ઘડિયાળમાં કયો સમય દર્શાવવાનો છે આપણે તો 5 કલાક અને 15 મિનિટ 5 કલાક એટલે 5 તો વાગી ગયા છે અને એની ઉપર 15 મિનિટ થઈ છે બરાબર તો નાનો કાંટો કલાક કાંટો 5 થી એમ થોડો દૂર રહેશે થોડો આગળ બરાબર એટલે આ 5 કલાક બરાબર અને 15 મિનિટ બરાબર તો આપણે જોયું કે 5 મિનિટે 1 ઉપર 10 મિનિટે 2 ઉપર અને 15 મિનિટે અહીંયા આવશે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો 5 વાગ્યા છે કે કલાક કાંટો 5 ઉપર છે અને મિનિટ કાંટો 12 ઉપર છે પછી આ ઘડિયાળમાં 8 વાગ્યા છે આ ઘડિયાળમાં 3 વાગ્યા છે આ ઘડિયાળમાં 1 વાગ્યા છે એ જ રીતે આ ઘડિયાળમાં 11 વાગ્યા છે આ ઘડિયાળમાં 4 વાગ્યા છે આ ઘડિયાળમાં 12 વાગ્યા છે આ ઘડિયાળમાં 9 વાગ્યા છે પછી આ ઘડિયાળમાં 10 વાગ્યા છે આ ઘડિયાળમાં 7 વાગ્યા છે આ ઘડિયાળમાં 2 વાગ્યા છે અને આ ઘડિયાળમાં 6 વાગ્યા છે એટલે ટૂંકમાં કલાક કાંટો 1 ઉપર હોય અને મિનિટ કાંટો 12 ઉપર હોય તો 1 વાગે કલાક કાંટો 2 ઉપર મિનિટ કાંટો 12 ઉપર હોય તો 2 વાગે કલાક કાંટો 3 ઉપર અને મિનિટ કાંટો 12 ઉપર હોય તો 3 વાગે કલાક કાંટો 7 ઉપર મિનિટ કાંટો 12 ઉપર હોય તો મિનિટ કાંટો 12 પર હોય તો 9 વાગે કલાક કાંટો 10 ઉપર અને મિનિટ કાંટો 12 પર હોય તો 10 વાગે મિ
પકડી માં ઘડિયાળ આપી છે તો આમાં કેટલા વાગ્યા છે 7 વાગ્યા છે આમાં 5 કલાક અને 30 મિનિટ થઈ છે જુઓ કાપા પર આપણે ઘડિયાળ દોરી છે એમાં 5 કલાક અને 15 મિનિટ થઈ છે એટલે કાંટો 3 ઉપર છે આમાં 5 કલાક અને 30 મિનિટ થઈ છે આમાં 6 કલાક અને 30 મિનિટ એટલે 6:30 કહેવાય આને આમાં 9 કલાક અને 30 મિનિટ બરાબર પછી આમાં 2 કલાક 30 મિનિટ હવે આમાં જુઓ 3 કલાક અને 15 મિનિટ 4 કલાક 15 મિનિટ હવે આમાં 10 કલાક અને 15 મિનિટ આમાં 8 કલાક 15 મિનિટ પછી 12 કલાક અને 45 મિનિટ જુઓ નાનો કાંટો 1 ઉપર છે અને મોટો કાંટો 9 ઉપર છે તો આપણે ઘડિયાળમાં બોર્ડ પર લખ્યું છે કે 9 ઉપર કાંટો આવે તો કેટલી મિનિટ થાય 45 મિનિટ એટલે 12 કલાક અને 45 મિનિટ પછી આમાં 9 કલાક અને 45 મિનિટ જુઓ નાનો કાંટો 10 ઉપર પહોંચવાયો છે પહોંચી નથી ગયો એટલે 9 કલાક અને મોટો કાંટો 9 ઉપર છે એટલે 45 મિનિટ એ જ રીતે અહીંયા 11 અને 12 થી થોડો 12 થી સેજ જ પાછળ છે એટલે 11 કલાક 45 મિનિટ અને આમાં પણ 8 કલાક અને 45 મિનિટ બરોબર હવે જો સામે બીજી ઘડિયાળ આપી છે 1 કલાક 15 મિનિટ 7 કલાક 30 મિનિટ 1 કલાક 45 મિનિટ 4 કલાક 30 મિનિટ 4 કલાક 45 મિનિટ 10 કલાક 30 મિનિટ 5 કલાક 45 મિનિટ 11 કલાક 15 મિનિટ બરાબર હવે આ બધી જ ઘડિયાળોના ફોટા હું તમને લખીને સમય સાથે નીચે લખીને ફોટા પાડીને મોકલી દઈશ એટલે દરેક વિદ્યાર્થીને આ ઘડિયાળ ઘરકામની નોટમાં અથવા ગણિતની નોટમાં જોશો ને તો પણ ચાલશે પણ ઘડિયાળ ખોલીને ઘરે પ્રેક્ટિસ કરવાની છે હવે જુઓ આમાં 2 કલાક 30 મિનિટ બરાબર હવે આમાં 4 વાગ્યા છે આમાં 8 કલાક 15 મિનિટ 3 કલાક 30 મિનિટ હવે આમાં જુઓ 8 કલાક અને 45 મિનિટ પછી આમાં 6 કલાક અને કાંટો 1 ઉપર છે એટલે કેટલી મિનિટ થાય 5 મિનિટ આમાં 11 કલાક કાંટો 2 ઉપર છે એટલે 11 કલાક અને 10 મિનિટ આમાં જો 8 લગભગ વાગવા આવ્યા છે એટલે 7 કલાક અને કાંટો 11 ઉપર હોય એટલે 55 મિનિટ આમાં 6 કલાક અને કાંટો 10 ઉપર હોય એટલે 50 મિનિટ બરાબર તો આ રીતે ઘડિયાળમાં જુદો જુદો સમય દર્શાવ્યો છે હવે આ જુઓ અહીંયા છે 7 કલાક અને 55 મિનિટ હવે 5 મિનિટ પછી 7 કલાક અને 60 મિનિટ થઈ જશે એટલે 8 વાગી જશે પછી અહીંયા 11 કલાક અને 10 મિનિટ આપણે હમણાં સમજાવ્યું ને કે પંકજ અને સાનિયા શાળાએ જવા નીકળ્યા હતા તો સાનિયા એવું કહેતી હતી કે 2 ઉપર કાંટો આવ્યો એટલે હું પહોંચી ગઈ એટલે મારે 2 મિનિટ થઈ પણ 2 મિનિટ થાય નહીં કેટલી મિનિટ થાય તો 5 અને 5 10 એટલે 11 કલાક 10 મિનિટ 3 કલાક 5 મિનિટ અને 1 કલાક 50 મિનિટ બરાબર હવે જુઓ આ દરેક ઘડિયાળના ફોટા હું તમને પાડીને મોકલી દઈશ તમારે તમારી ઘરકામની નોટમાં અથવા ગણિતની નોટમાં આ ઘડિયાળો દોરીને એમાં સમય દર્શાવવાનો છે 2-3 દિવસ સુધી પ્રેક્ટિસ કરશો એટલે વ્યવસ્થિત તમને દોરતા આવી જશે હવે જુઓ પાના નંબર 38 પર જે પેલું ચિત્ર આપ્યું છે ટાવરનું એની નીચે આપ્યું છે કે શોધો નીચેના ચિત્રો પરથી કહો કે મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગશે હવે હું તમને અહીંયા બતાવું છું કે જુઓ આ પહેલું આપ્યું છે એમાં કયો સમય આપ્યો છે તો 3 કલાક અને 35 મિનિટ આપી છે હવે આ 3 કલાક અને 35 મિનિટ છે અને બીજી ઘડિયાળમાં 3 કલાક અને 50 મિનિટ આપી છે બરાબર તો 3 કલાક 35 મિનિટ અને 3 કલાક 50 મિનિટની વચ્ચે કેટલો સમયગાળો છે તો 50માંથી આપણે 35 બાદ કરીએ એટલે આપણને એ સમય મળે તો કેટલી મિનિટનો ગાળો છે તો 15 મિનિટનો હવે એ જ રીતે નીચે બીજી ઘડિયાળ આપી છે કે 3 કલાક ને 40 મિનિટ અને અહીંયા 4 કલાક તો 3 કલાક ને 40 મિનિટ અને 4 કલાકની વચ્ચે કેટલું અંતર છે તો 20 મિનિટનું અંતર છે કે 40 પછી 50 અને 60 એટલે 20 મિનિટનું અંતર થયું
હવે જુઓ ત્રીજું આપ્યું છે, આમાં આપી છે 6 કલાક અને 5 મિનિટ અને આમાં 6 કલાક અને 15 મિનિટ. તો 5 અને 15 મિનિટ વચ્ચે કેટલું અંતર છે? તો 10 મિનિટનું. હવે આમાં 7 કલાક ને 10 મિનિટ અને 7 કલાક ને 45 મિનિટ. તો 7 કલાક ને 10 મિનિટ અને 7 કલાક ને 45 મિનિટ વચ્ચે કેટલું અંતર છે? તો 35 મિનિટનું અંતર છે. હવે જો આ ફોટા હું તમને પાડીને મોકલી દઈશ એટલે તમારે આ ગણિતની ચોપડીમાં જ કરવાનું છે, બરાબર? પણ જે હું તમને ઘડિયાળોના ફોટા મોકલું ને એ બધા વિદ્યાર્થીઓ વ્યવસ્થિત નોટમાં દોરે અને આગળના પાના ઉપર જો હવે પાના નંબર 37 છે એના ઉપર આ ઘડિયાળો આપી છે અને એમાં નીચે સમય આપ્યો છે. તો આ દરેક ઘડિયાળમાં દરેક વિદ્યાર્થીઓએ સમય જાતે દર્શાવવાનો છે, કાંટા દોરીને સમય જાતે દર્શાવવાનો છે, બરાબર? અને આ જે નીચે ખાલી જગ્યાઓ આપી છે એ હું લખીને એના ફોટા પાડીને મોકલી દઈશ એટલે દરેક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં લખી નાખે. હવે ગણિતની નોટમાં તમારે ફક્ત ઘડિયાળમાં 9 વાગ્યા છે. હવે આપણે 10 વગાડવાના છે તો 10 વગાડવા છે તો 10 ક્યારે વાગશે હું તમને કરીને બતાવું છું કે જો હવે આ 9 અને 20 મિનિટ થઈ પછી મિનિટ કાંટો 5 ઉપર આવ્યો એટલે 9 અને 25 મિનિટ, 6 ઉપર આવે એટલે 9 અને 30 મિનિટ, 7 ઉપર આવે એટલે 9 અને 35 મિનિટ, 8 ઉપર આવે એટલે 9 અને 40 મિનિટ, બરાબર? આમ મિનિટ કાંટો જેમ ફસે એમ સમય બદલાશે. જો હવે પછી મિનિટ કાંટો 9 ઉપર આવે એટલે 9 અને 45 મિનિટ, 10 ઉપર આવે એટલે 9 અને 50 મિનિટ, 11 ઉપર આવે એટલે 9 અને 55 મિનિટ અને 12 ઉપર આવે એટલે 10 વાગ્યા એમ કહેવાય, બરાબર? હવે જુઓ, હવે આ પછી 6 પર આવે એટલે
અને મોટો ગાડો ક્યાં આવશે 10 મિનિટ એટલે 2 ઉપર આવશે બરોબર આને શું કહેવાય 3 કલાક અને 10 મિનિટ હવે આ ઘડિયાળ હું તમને ખાલી દોરીને બતાવું છું અને આનો ફોટો હું તમને મોકલી દઈશ બરોબર પછી બીજી ઘડિયાળનો સમય આપે છે 6 કલાક અને 40 મિનિટ તો હવે બીજી ઘડિયાળમાં 6 કલાક અને 40 મિનિટ એટલે 6 અને 7 થી થોડો આગળ નાનો બરોબર અને 40 મિનિટ એટલે અહીંયા 30 35 અને 40 એટલે 8 ઉપર પહોંચે એટલે 40 મિનિટ થાય બરોબર એટલે આ થઈ ગઈ 6 કલાક અને 40 મિનિટ બરોબર પછી ત્રીજી આવે છે કે 4 કલાક અને 45 મિનિટ તો 4 કલાક અને 45 મિનિટ તો 4 કલાક એટલે 45 મિનિટ છે એટલે નાનો પાટો લગભગ 5 ઉપર લગભગ આવો આવ્યો હોય બરોબર એટલે 4 કલાક અને 45 મિનિટ ને મોટો કાંટો હોય 9 ઉપર બરોબર આને શું બની જાય 4 કલાક અને 45 મિનિટ પછી ચોથી ઘડિયાળ આવે છે એમાં આપ્યું છે 2 કલાક અને 20 મિનિટ બરોબર તો 2 કલાક અને 20 મિનિટ એટલે નાનો કાંટો 2 અને 3 ની થોડી વચ્ચે આવશે બરોબર અને 20 મિનિટ એટલે 5 10 15 અને 20 એટલે મોટો કાંટો આવશે 4 નો આને શું કહેવાય 2 કલાક અને 20 મિનિટ પછી આપ્યું છે 3 કલાક અને 15 મિનિટ તો 3 કલાક અને 15 મિનિટ હોય એટલે નાનો કાંટો 3 થી થોડો જ આગળ બરોબર અને મોટો કાંટો 5 10 અને 15 એટલે મોટો કાંટો 3 ઉપર હોય આને કહેવાય 3 કલાક અને 15 મિનિટ પછી 7 કલાક અને 35 મિનિટ બરોબર તો 7 કલાક અને 35 મિનિટ એટલે નાનો કાંટો 7 અને 8 ની લગભગ વચ્ચે હોવો જોઈએ અને 35 એટલે અહીંયા 30 આવે એટલે 35 એટલે મોટો કાંટો 7 બરોબર આને કહેવાય 7 અને 35 જો હવે આ ઘડિયાળ આ જુદા જુદા સમય દર્શાવ્યા એ ફોટા ચોપડીમાં છે હું તમને મોકલી દઈશ એટલે તમારે ચોપડીમાં દર્શાવવાના છે અને બીજી જે ઘડિયાળના ફોટા મોકલું એ તમારે સારા અક્ષરે વ્યવસ્થિત રીતે દોરીને ગણિતની નોટમાં લખવાનું રહેશે